વલસાડ થી સમાચાર. ભાજપના પૂર્વ એમએલએ પર હુમલો કરવામાં આવ્યો છે. કપરાડાના ભાજપના પૂર્વ ધારાસભ્ય પર હુમલો થયો છે. પૂર્વ ધારાસભ્ય માધુ રાઉત પર જીવલેણ હુમલો કરાયો છે. અજાણ્યા વ્યક્તિઓએ કર્યો છે હુમલો. માધુ રાઉતને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી. માધુ રાઉતને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે. તો ભાજપના પૂર્વ એમએલએ પર હુમલાની આ ઘટના બની છે. પોલીસને જાણ કરવામાં આવી. સારવાર માટે પૂર્વ ધારાસભ્યને ખસેડવામાં પણ આવ્યા છે. જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. અજાણ્યા શખ્સો દ્વારા માધુ રાઉતને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાની જાણકારી છે. અને ત્યારબાદના જે દ્રશ્યો છે પુરવાર કરી રહ્યા છે કે સારવારમાં તેઓને ખસેડવામાં આવ્યા અને માથાના ભાગે ઈજા પહોંચાડી હતી. કયા કારણોસર કોણે હુમલો કર્યો તેની વિશેની જાણકારી પ્રાપ્ત નથી થઈ. વધુ માહિતી ન્યૂઝ એટીન સંવાદદાતા ભરત પાસેથી મેળવે. ભરત, જે રીતના હાલમાં પૂર્વ ધારાસભ્ય પર હુમલો થયો છે, પોલીસ તપાસમાં વધુ કોઈ અપડેટ? બિલકુલ સિદ્ધાર્થ, વલસાડના કપરાડાના આદિવાસી સમાજના મોટું નામ અને આ રાજકારણમાં વર્ષો સુધી છે શાસન કરનાર કપરાડાના પૂર્વ ધારાસભ્ય માધુભાઈ રાઉત પર જે હુમલો થયો છે, અત્યારે ગંભીર હાલતમાં તેઓને ધરમપુરની સાઈનાથ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અને આ મામલે પોલીસ પણ તપાસ હાથ ધરી છે. પોલીસે અત્યારે પ્રાથમિક માધુભાઈના નિવેદનોના આધારે હુમલાખોરો સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે. પરંતુ પોતે માધુભાઈ રાઉતે મીડિયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે તેઓ જયારે વરવટની તેમની આસન શાળા પર બેઠા હતા, એ વખતે જ કોઈ અજાણ્યા શખ્સોએ પાછળથી આવીને તેમના પર હુમલો કર્યો હતો. આથી તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેઓ હજુ સુધી હુમલાખોરો કોણ હતા તે જાણી શકાયું નથી, પરંતુ તેમના કહેવા પ્રમાણે તેઓ જે આ વિસ્તારમાં કેટલીક સામાજિક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે, આથી કેટલાક લોકો સાથે તેઓને અણબનાવ કે વિવાદ ચાલી રહ્યો છે. આથી કેટલાક હિતશત્રુઓએ આ કાવતરું કરી અને તેમના પર જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. જોકે માધુ રાઉતના નિવેદનના આધારે હવે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતે હુમલો કરવામાં આવ્યો છે, સમાજમાં પણ રોષની લાગણી છે, કારણ કે તેઓના મુખિયાને આ રીતે સરા જાહેર માર મારવામાં આવ્યો. કોણ છે આ વ્યક્તિ તેની તપાસ શરૂ કરવામાં આવી છે.